का भूख सहन करवे का दुख सहन करवो भूख ने दुख बे कैम सहन करवो का भूख सहन करवे का दुख सहन करवो भूख ने दुख सहन करवो अटले ते पण एम ज छू ने माणस छे ने एक वस्तु गमे सहन थाय का भूख सहन थाय का दुख सहन थाय आ मारे तो बे सहन करवानो ते पण काय काम धंधो तो करवो ने ते पछी बे सहन करवो ज पड़े ने ओय ते काम धंधो ज करी छे ने અને એક ટકનું શાક થાય એટલું તેલ હતું ઈ સાયકલ માં તમે તો રેડી દીધું તે રેડી ન દીધો શેન કોરી પડી ગઈ હતી બળ બહુ કરાવતી હતી સાયકલ એટલે છે ને સાયકલ માં છે ને સોપડ્યું મે કીધું બળ તો ઓછું કરાવે એમ તે પણ તમારે સાયકલ લઈને ક્યાં જવું છે એટલે કામ ધંધે તું કાક રસોઈ બનાવે તો મે કીધું કામે જાવ ને એમ રસોઈ નહીં બને હળદર ખૂટી ગઈ છે ખૂટી ગઈ હળદર તો હજી તો હમણાં લાવ્યો હળદર કિલો ક્યાં ખૂટવાડી દીધી તે પણ શાક માં ન જવી ને એટલે તો તમારે સોપડવા જોવી તે પણ જોવે જ ને હાથ પગ ભાંગે તો હળદર તો લગાડવી જ પડે ને તોય વાત કરે તે તે પણ ક્યાં વગાડી ના હોય ઈ જ ન ખબર પડતી ક્યારેક હાથ ભાંગ્યો હોય ક્યારેક પગ ભાંગ્યો હોય એ પણ થોડા થોડી માં આવું બધું થાય ને કા છે ને ક્યારેક ભોળા દાદા ઈટી જાય તો હાથ ભાંગે ને કા પગ ભાંગે તો પછી શું કરવું કે તો તે પણ ભોળા દાદા ને વાડી સિવાય તમે કઈ પાડ્યું છે હરી ફરી ભોળા દાદા એની કરતા કા કામ ધંધે વયા જાવ ને કામ ધંધે ક્યાં જાવ મારે કડિયા કામે વયા જાવ તમારી ઊંસાઈ જાવ એક માળ ખુદી તો છે ને તમાર પાલક હૈ નો બાંધવી પડે કડિયા કામે કાઈ નહીં જાવ ને કડિયા કામે હું જોઉં તો માથે સડી રહ્યો ને તો મને એકલા બેઠા જોઉં ત્યાં સક્કરત આવે તે આખું મલક કામ કરે એને સક્કર નહીં આવતા હોય તમે તે પણ તો બેલદાર માં વયા જાવ એમ કરો બેલદાર માં મારાથી બકડી ઉપડે તું તે તારે છે ને આવી બધી શિખામણ નહીં દેવી શિખામણ દેતા મને આવડે તો ટાઈમે રસોઈ તો બનાવતા નથી શાક બનાવી ને શાક છે ને હળદર નહીં આવે ત્યાં સુધી નહીં બને હા તો હું માર ભૂખ્યો રહેવાનું એમ હા તો કા તું ખવરાવે તો તું ખાવ એમ હું તો હમણાં ગમે ન્યા ખાય ને આવું જો તું હા તે જા અને હવે વગાડીને આવું ને તો પાછા હળદર લેતા આવજો હવે તો સોપડવાની નથી ક્યાં જાવ સવા ભોળા દાદા ના હું ક્યાં કરો કરે છે ક્યાં ખારા કામે જાતા હોય તારે ક્યાં કરો ન કરાય તો હું કહેવાય એ કઈ બાજુ જાવ છો ભોળા દાદા એમ કહેવાય હા તે લ્યો કઈ બાજુ જાવ છો ભોળા દાદા હવે તો કયો એ હારી હોટલ માં ખાવા જાવ હું ખાવા લ્યો મને કયો સવા બોલતા નથી આવડતું તમને બોલતા ક્યાં આવડે તો હું કહેવાય એ હારી હોટલ માં જમવા જાવ છું એમ કહેવાય હવે ઈ જે કહેવાતું હોય તું છે ને જવા દેતા જા જાતો હોય ને જા તે પણ એમ નહીં ભોળા દાદા હારી હોટલ માં જમવા જાવ છો તો અમારે નહીં આવવાનું હોય મને લેતા જાવ ના રે ના તને નથી લઈ જાવ તો તમારે એકલા એકલા ને ખાવા જવાનું હા એકલા ને જવાનું હોય ને તો કામ કરવાનું હોય તો તારે તો ભાડે ની યાદ આવી તમે વાત કરો કામ કરવાનું હોય તારે યાદ આવે ને તારે યાદ ન કરવાના હોય એમ ન લે ભોળા દાદા મારે જમવાનું બાકી છે મને લેતા જાવ ને રે એ તું છે ને તારા ઘરે જઈને ખાજે તો કઈ વાંધો નહીં હું તો હમણાં જાવ બીજે જઈને ખાઈ આવું જો હમણાં હું ખાઈ ના હોય હું આખા રોડ માં નાગણી ની જેમ સાયકલ હાકે પણ ક્યાં કઈ વાહન આવે સાહેબ હવે મોટા વાહન આવે કસરાઈ ન જા પણ આમાં બ્રેક લાગવી જોવે ને સાહેબ બ્રેક જ નથી ઓય બાપા બ્રેક વગર ની સાયકલ હાકે હે ભોળા દાદા આવે હું મને ભાઈરા તો નથી ને આ ધોકો માર્યો એ સાહેબ મને ભલે માર્યું હોય મારા દાદા આવે એને ધોકો અડાડી દેવો ખબર પડે રાખો તો દાદા રાખો ગાડી મૂકીને આ બધો શું સાહેબ છે ઓ બાપા ઓ બાપા સાહેબ મને હું કામ મારો આ કે મને ભલે માર્યું પણ મારા દાદા આવે ને એને નો મારતા એટલે માર્યું તમને કે કીધું લ્યા હા તે પણ હું કામ કીધું એ મને સાહેબે ધોકો માર્યો ને ઈ મેં કીધું તમે ભાળી જશો ગામ માં જઈને બધાને કયો ને કે ઓલા બકુડા ને તો પોલીસ વાળા ધોકો માર્યો એટલે મેં કીધું તમે એક ધોકો ખાવ તો કયો તો નહીં ઓ બાપા ઓ બાપા સાહેબ હું કામ મારો તો મારી હમે એને હું કામ માર્યું તમે તો અને પાછા ઈ આમ જોવે તો સાહેબ ચશ્મા પહેરીને ઉભા ચશ્મા કાઢો દાદા ચશ્મા કાઢો હો લો સાહેબ ચશ્મા કાઢી અને સાહેબ ની હમે અદબ પાડીને ઉભા રહ્યો તો મારે તો કોડી નથી એટલે આમ ઉભો હું તો લો સાહેબ હું અદબ પાડી લઉં હા દાદા હા આ બાજુ આવો તમે આગળ લઈ આ બાજુ ઉભા રહ્યો ઓ બાપા સાહેબ પણ હું કામ મારો આ ભાઈ કેસર એટલે તમને મારવા માસે હું કામ પણ એ ભાઈએ કીધું ને એટલે અરે તો પણ તું સાલો મને ઉભો રહેતો હોય તો પણ મેં તો સાલી સાહેબ ને એમ કીધું એક દંડો મારો એમ હું કામ તો હરખા ઉભા રહ્યો ને તો દાદા હા કાગળિયા લાવો કાગળિયા
લો સાહેબ કાગળિયા. બોલો જો ભોળા દાદા ગાડી માં રાખો સો તો લાવા લાવા દેખાડો સાહેબ ને અને સાહેબ હું જાઉં જાવ નથી સાઈડ માં ઉભા રહો ઓય બાપા પણ મારો હું કામ સાહેબ જાવાનું નામ નહીં લેવાનું ભોળા દાદા એન પાવી આવો ને ઉડબેટ કરવા મે જાત એન પાવી આવો ઉભા પીયુસી લેતો પેલા કાગળ લાવો સાહેબ આ પ્લાસ્ટિક નો ધોકો છે પણ એમ વાગે હો તો રાખ થોડો હગો છે લ્યો સાહેબ પીયુસી ઓ બાપા ઓ બાપા ઓ બાપા સાહેબ હું કામ મારો તા પીયુસી કીધી તો તમે પીયુસી મગાવી તા પીયુસી તો લાવો હવે આ પીયુસી નો પાઇપ છે પીયુસી એટલે હું ખબર છે દાદા હું પોલ્યુશન હેન્ડલ કંટ્રોલ એને પીયુસી કહેવાનું સર્ટિફિકેટ આવે એ લાવો એવું સાહેબ નથી તો પણ ના પાડી દેતા હોય તો અને આમ છે ને સાહેબ ની સામે મૂછું નો આંકડા આમ ન રખાય મેઠા કરી નાખો એ તારું હાસ હા અને જવા તો સાહેબ તમારી સામે પાછો મૂછું નો આંકડા સડાવે ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા સાહેબ હું કામ મારો મારી સામે મૂછું સડાવ સડો મારો ઉભો રહ એલા ક્યાં મૂછું નો આંકડા સડાવ ઓ બાપા સાહેબ હું કામ મારો તને ના પાડી કે મારી સામે એને નહીં મારવાનું એમ એ હાસ હો તમારું સાહેબ ઉભો રહ સારા મારા અને આમ છે ને કડિયા ની કહું છૂટી ગઈ છે આમ તો બંધ તો કરો ઈ તારું હાસ બટન ન ખુલ્લા રખાય સાહેબ ની સામે એ હાસ હો તારું લે કહ બાંધ સાહેબ કહ બાંધ દો બાંધો બાંધો આ બાલો સાહેબ કેટલી વાર અમને આમના ઉભા રાખવાના છે હા હુજી તમારે બે રહી છે કે જાવ નથી અહીંયા ઉડબેટ કરવાની છે કરો બે ઉડબેટ હાલો બરે જાવ આ બાજો દાદા ઓ બાપા ઓ બાપા સાહેબ હું કામ મારો હવે ગાડી ના પૂરા કાગળ લઈને નીકળશો ને હા હવે કાગળ પૂરા લઈને નીકળીશ અને દાદા ગાડી લઈને ક્યાં જતા હતા સાહેબ હારી હોટલ માં ખાવા જતો હતો આને અહીંયા લઈ ખવડાવી દીધા ભલા દાદા હા હું કહું આ સાહેબ નો અણહાર મમરાભાઈ જેવો છે પૂછો ને એમ કે મમરાભાઈ ને ઓળખો છો એમ પૂછો હા પૂછો પૂછો હે સાહેબ મમરાભાઈ ને ઓળખો છો કયો મમરો સેવ મમરો તીખો મમરો મોળો મમરો બકુડા હા આ એકય મમરાભાઈ ને ના ઓળખતા તો એની જેવો અણહાર આવે એટલે મેં કીધું તું એમ મને એવું લાગે એની જેવો અણહાર આવે ને તો હું કો પૂછી લા તો ધોકો નાખશે તો તને ના પાડી આ બાજુ હોય આ બાજુ હોય પણ સાહેબ મારી પાસે ક્યાં ગાડી છે સાયકલ છે તો સાયકલ નો બિલ લાવ પણ સાયકલ નો બિલ તો ઘરે પડ્યું તો એમ નામ હું નીકળી જા ઓય બાબા ઓય બાબા બોલા દાદા હા આય ઓ ઉભા રહે તો ઉભા રહે તો હાશ હાશ પહોંચી તો જા વાડીએ કેમ પણ ભોળા દાદા ખાવાની મજા આવી ગઈ ને તે ખવડાવ્યા તો પણ લઈ ગયા તો હારી હોટલ માં મને તે ખાવા તો આનો ખાવા પડે હું તુંય તે ભોળા દાદા હા પ્લાસ્ટિક નો ધોકો આવે પણ વાગે એમ હો હું વાત કરે પેલો ધોકો મને માર્યો તો તો બે પગ માં ખાલી સડી ગઈ હે તો અરે ભોળા દાદા મને તો એક ધોકો નાખ્યો ને પેલા તા બળે 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 તે મને એમ થી સાંભળું ઉખડી ગયું તે હું એવું લાગ્યું તને તો આ મને તો વાહ વાહ બે માર્યો તો મને એમ થી મારો બોડો બે ત્રણ દી આરામ જ કરજો હા હું એટલે કળ ઉતરી જાય બધી હા બે ત્રણ દી છે ને ખાટલામાં ખાટલામાં તળ્યું રહેવું છે હા બસ લ્યો અને હું કહું ભોળા દાદા બામ ની શીશી પડી છે ઝૂંપડી માં તો બામે સોળી દઉં થોડું મોટું આખું આમ ખોટી પડી હોય ને એવું લાગે સાંભળા ઉપર પેલી ખોટી મારી તને એનું નિશાન છે લે હે ને હા બહુ વાગી હતી ને ભોળા દાદા હું બહુ વાગી હતી આખો વાહો ખોટો પડી ગયો એવું લાગતું હતું મને બોલો કેતા તા હવે તણજી ખાટલા માંથી ઉભું નહીં થવાય આ તો મારી સાઈડ કેપીન વૈયા ગયા.
ઓય બાપા.